વિદ્યાર્થી મિત્રો, આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 આર્ટ્સમાં એક એવા વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે કે જે તમે અગાઉના ધોરણમાં એક આ વિષયને અન્ય એક વિષયના એક પેટા વિભાગ તરીકે અત્યાર સુધી અભ્યાસ કરી ચૂક્યા છો. છે ધોરણ, આમ તો એમ કહી શકાય કે ત્રીજા ધોરણથી આ વસ્તુ તરફનો આપણો જે શિક્ષણના એક અભ્યાસક્રમ રૂપે એક સંબંધ છે જોડાયેલો છે. એટલે કે દાખલા તરીકે હાલ એક વિષય આવે છે આસપાસ પ્રાથમિક શાળા, પછીથી તમે ધોરણ 6 માં આવો એટલે એ વિષયનું નામ છે એ બની જાય છે સામાજિક વિજ્ઞાન. 9-10 માં પણ આ વિષય હોય છે અને પછી એ વિષય અંતર્ગત ઘણા બધા પેટા વિભાગોમાં આવે છે. એના એક ભાગ રૂપે આપણે એક વિષયને ભણવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 11 ના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને ધોરણ 11 માં જે વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે એ વિષય છે ભૂગોળ. નામ સાંભળતા જ આપણને એમ થાય કે ભૂગોળ એટલે તો જાણીતો વિષય છે. આના વિશે મેં હમણાં જે વાત કરી, પૂર્વ ભૂમિકા વાત કરી હતી એમાં કે આપણે જાણીએ છીએ, ભણ્યા છીએ, પરિચિત છીએ, બસ આનો જ આપણે અભ્યાસ કરવાનો છે. અને આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ભૂગોળ વિષયના પરિચયની. ભૂગોળને આપણે એક વિષય તરીકે ધોરણ 10 માં ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો. સોરી, 11 માં ધોરણ 10 પ્લસ 1 એટલે કે 11 ના ધોરણમાં તમે ભૂગોળને એક વિષય તરીકે અભ્યાસ કરવાનો છો. સ્વતંત્ર વિષય છે, એક અલગ પ્રકારનો વિષય આવશે. હવે ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે. ભૂગોળ અને વિજ્ઞાન આ બંનેની વચ્ચે ખૂબ જ ગાઢ અનુબંધ છે, સંબંધ છે. ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ હોય કે મૃદાવરણ હોય, ઘનાવરણ હોય કે કોઈ પણ સંસાધનો હોય, જલાવરણ અથવા તો માનવીની પ્રવૃત્તિઓ હોય, એના સાથેના આંતર સંબંધો હોય, એ બધા વિશે તમે જાણકારી મેળવશો. આપ સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે શીખવી જોઈએ. અને પહેલા તો આપણે એક જ વસ્તુ, ભાઈ ગણિત શા માટે શીખીએ, એકડા શા માટે, તો કે એનાથી આગળ જાણવા માટે, એનાથી આગળ તો કે ઉદાહરણ શા માટે એક ઉદાહરણ શીખવા જોઈએ, તો કે ગુણાકારની, ભાગાકારની, આ બધાની ગણતરી કરવા માટે. એમ એ શું કામ આવે, તો કે એનાથી આગળ જતા બીજી કેટલી રીતે કામ આવવાના છે, એમ ભૂગોળ શું કામ આવે છે, તો આવો એક પ્રશ્ન થાય. તો આજે આ તમારા પ્રશ્નોના જવાબો શોધવા માટે, તમારી સમસ્યાઓનું સમાધાન કરવા માટે આપણે સૌ પ્રથમ પ્રવેશ કરીએ ભૂગોળને એક વિષય તરીકે પ્રવેશ કરીએ એવા, અને પછી જાણીએ કે ભૂગોળ શું છે. તો પહેલો પ્રશ્ન આપણા મનમાં જાગે કે ભૂગોળ શું છે, વોટ ઇઝ જીઓગ્રાફી. ભૂગોળને અંગ્રેજીમાં કહેવાય છે જીઓગ્રાફી. તો આ જીઓગ્રાફી શબ્દ ઉપરથી આપણને હવે ખબર પડી જાય છે, ગાયન માટે આ વસ્તુ યાદ રહેવી જોઈએ, ભૂગોળ એટલે કે જીઓગ્રાફી શબ્દની સમજૂતીને પૂર્ણ આવશે. પણ ભૂગોળ શું છે, તો કે પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવ સૃષ્ટિનું નિવાસ સ્થાન છે. પૃથ્વી ઉપર માત્ર આપણે જ રહીએ છીએ એવું નથી, બધી જ જીવ સૃષ્ટિ છે એ વસેલી છે, માત્ર મનુષ્ય છે એવું નથી. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ છે એ સર્વત્ર સમાન નથી, બધે જ આખી પૃથ્વી છે સર્વત્ર સરખી નથી. એનું ભૌતિક સ્વરૂપ ક્યાંક પહાડો, ક્યાંક મેદાન,
બરાબર છે, દરિયો છે, સમુદ્ર છે, પછી સરોવરો છે, નદીઓ છે વગેરે બધું છે. પૃથ્વી ઉપર જો મેં વાત કરે છે, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વિશાળ વનક્ષેત્રો અને વેરાન રણ પ્રદેશો પણ આવેલા છે. પૃથ્વીના ભૌતિક તત્વોની, આ બધા ભૌતિક તત્વો છે, એની વિવિધતાના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાઓનો જન્મ થયો છે. દરેક જગ્યાએ વસતા લોકો છે એનું સામાજિક જીવન, એની આર્થિક બાબતો, એની સાંસ્કૃતિક જીવન એ બધું અલગ અલગ પ્રકારનું જોવા મળે છે, એમાં ભિન્નતા જોવા મળે છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાને કારણે આપણો છેક આદિ માનવથી લઈને આજ દિવસ સુધીનો આપણો માનવ વિકાસ જોઈએ તો એ લાંબી વિકાસ યાત્રામાં ગામડા, શહેર, બજાર, રેલ માર્ગ, સડકો, ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે આપણું એક સાંસ્કૃતિક વૈવિધ્યવાળો પર્યાવરણનું નિર્માણ થયું છે. આ આપણી સાંસ્કૃતિક વિવિધતા છે. જો તો યાદ રાખજો, સાંસ્કૃતિક એટલે માત્ર સામાજિક રીતે જ જે વસ્તુઓ હોય છે, પ્રસંગો, તહેવારો, ઉત્સવો, એ વસ્તુ નથી લાગુ પડતી, ખબર? જો ફરીવાર શહેર, ગામડા કે બજાર હોય, રેલ માર્ગ કે સડક માર્ગ હોય કે પછી ઔદ્યોગિક એકમો હોય કે બંદર હોય, અને આમાં તો કઈ કેટલાય જે આપણા વિકાસના એકમો છે દરેકની આપણે વાત કરી શકીએ, વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યતાવાળો, વિવિધતાવાળો પર્યાવરણ છે, નિર્માણ થયું છે. કેટલાક પ્રદેશોમાં માનવી છે પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યું છે, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છે એને આધીન પણ રહેવું પડે છે. તો કોઈ પ્રદેશમાં તેને પરિસ્થિતિને પોતાના પરિશ્રમથી, પોતાની બુદ્ધિથી અને વૈજ્ઞાનિક સંશોધનોને કારણે એ પોતાને અનુકૂળ બનાવી લીધી છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એને અનુકૂળ પરિસ્થિતિ બનાવી લીધી છે અને રહેવા માંગ્યો છે. એમાં એનું કામ એવું છે, પોતાનો શ્રેષ્ઠ પરિશ્રમ, પછી બુદ્ધિ અને એક વૈજ્ઞાનિક જે સંશોધનો છે કામ લાગ્યા છે. તો પૃથ્વી સપાટી ઉપર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે. જો એ પ્રશ્ન એવો હોય, શું એવું કે ભાઈ પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય એની ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે. ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ સૌ પ્રથમ ઈસવીસનની બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થિનિસે પ્રયોજેલો હતો. હવે મહત્વનો પ્રશ્ન આપણી સામે પાછો આવે છે, હમણાં જે જીઓગ્રાફીની આપણે વાત કરી, જીઓગ્રાફી ભૂગોળ, હવે મૂળ શબ્દ તો જીઓગ્રાફી છે એટલે કે ભૂગોળ. આ શબ્દ પ્રયોજનારો સૌ પ્રથમ કોણ, બરાબર છે? આ શબ્દ પ્રયોજનારો સૌ પ્રથમ કોણ કે ભાઈ જીઓગ્રાફી? તો જો પૂર્વેની બીજી સદીમાં
અત્યારે 21મી સદી આવે એના આગળ બે સદી આજથી 2300 વર્ષ પહેલા ગ્રીક ભૂગોળ હમણાં વાત આવી હતી કે વૈજ્ઞાનિક સંશોધનોના આધારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ
આજનો માણસ છે એ અનુકૂળ પરિસ્થિતિ છે એ બનાવી લેતો હોય છે. તો આ રીતે આપણને ઉપયોગી છે. એટલે આપણને અંદર કોઈ એવો ખેતી માટે શું કામ, કોઈ પણ બીજા એવો વ્યવસાય છે તો એની માટે શું કામ. દાખલા તરીકે વાહન વ્યવહાર, મોટા પાયે બહુ લાંબા રૂટમાં જનારો માણસ છે, વાહન વ્યવહાર કરનારો માણસ છે, તો એને એમ થાય કે હવે એને શું ઉપયોગી ભૂગોળની માહિતી. તો એનાથી ખ્યાલ આવે, તમને ખબર હશે ઘણી વખત જાહેરાત આવતી હોય છે કે હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે, વાવાઝોડાની શક્યતા છે. તો એ પહેલેથી આપણે આ ભૂગોળના હિસાબે જાણી શકીએ અને એ પરિસ્થિતિ જ્યાં સર્જાવાની છે એ વિસ્તારમાં ના જઈએ. બેચો ને જીવ કોના કારણે, તો કે ભૂગોળને કારણે. તો એ પરિસ્થિતિનો આપણે સામનો નહીં કરવો પડે. આમ આપણો આ જે ભૂગોળ છે જીવન ઉપયોગી પણ બની જતો હોય છે. ભૂગોળ વિષયનો વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે, ખૂબ ફેલાયેલ છે, ખૂબ મોટો છે. આ વિષયમાં પૃથ્વી ઉપરનું મૃદાવરણ, ઘનાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અથવા નૃવંશાવરણ, એના ઉદ્ભવ, એના ઉત્ક્રાંતિનો અહીં વિજ્ઞાનમાં, વિજ્ઞાનના એક પરિપ્રેક્ષ્યમાં માણસનો જે ઉદ્ભવ છે બરાબર છે, એનો વિકાસ, આ બધી વસ્તુ છે એનો પણ અહીંયા વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરવાની હોય છે, એનો અભ્યાસ થતો હોય છે. એટલા માટે એમ કહી શકીએ કે પૃથ્વીના પાંચ આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. પૃથ્વીના પાંચ જે આવરણો છે એનો વિગતે અભ્યાસ કરનાર વિજ્ઞાન એટલે ભૂગોળ. પ્રાકૃતિક સંસાધનોનો માણસ આજે બેફામ રીતે ઉપયોગ કરે છે, જેના કારણે અલગ અલગ પ્રકારના પ્રદૂષણો ફેલાય છે, પર્યાવરણના સંકટો ઉભા થાય છે, જૈવિક વિનાશ થઈ રહ્યો છે. આવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યાનો ઉકેલ ભૂગોળનો વિષય વસ્તુ છે એ સ્પષ્ટ કરે છે. કાર્લ રીટર બહુ મહત્વનો ભૂગોળવિદ છે. કાર્લ રીટર નામના જર્મન ભૂગોળવિદ એવું કહે છે, મિત્રો અંડરલાઈન કરી લીધો શબ્દોની સાથે એની નીચે, કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીથી શરૂ કરી, આપણે પૃથ્વી સપાટી ઉપર છીએ ત્યાંથી શરૂ થાય છે, પરંતુ માનવ જાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર છે એ પૃથ્વી સપાટીથી વધુ ને વધુ ઊંચે અને વધુ ને વધુ ઊંડે સુધી એ વિસ્તરશે. આજે આ પૃથ્વીની સપાટી પર રહેનારો માણસ છે એ અવકાશમાં પણ પહોંચ્યો છે, તો એટલો જ એ ભૂગોળના ભૂગર્ભમાં પણ એ પહોંચ્યો છે. તો કાર્લ રીટરના શબ્દો છે ખરેખર સાચા છે. અને હજી આટલે સુધી જ આપણે પહોંચ્યા ઉપર સટકી જાવ એવું નથી, બંને તરફ આગળ વધનારા મનુષ્ય છે. તો હવે આપણે વાત કરીએ, જેમ આપણે વાત કરી કે ભૂગોળ છે એક વિષય તરીકે બરાબર છે, તો હવે ભૂગોળની વાત કરીએ આપણે ભૂગોળની એક વિષય શાખા તરીકે. વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે કયા વિષયનો સાથે આપણે આગળ વધવું, તો તમે આ વિષય સાથે પણ આગળ વધી શકો છો. તમને એક આખી ફેકલ્ટી મળે છે ભૂગોળ વિષય ઉપર બરાબર છે. તો ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે, જે કોમર્સના વિદ્યાર્થીઓ છે કોમર્સના કોઈ પણ વિષય સાથે આગળ વધે છે એમાં પણ ઘણા બધા વિભાજન થતા હોય છે. જેમ સાયન્સના વિદ્યાર્થીઓ છે જે તે ફેકલ્ટીમાં જતા હોય છે, એમ આર્ટ્સમાં પણ તમે કોઈ પણ વિષય સાથે એટલે વિદ્યા શાખામાં આગળ અભ્યાસ કરવા માટે તમારી પાસે ખૂબ વિશાળ ક્ષેત્ર છે. એમાંનું ભૂગોળ પણ વિદ્યા શાખાનું એક ક્ષેત્ર છે, તો એ અંતર્ગત તમે અભ્યાસ કરી શકો છો, એને મુખ્ય વિષય બનાવીને તમે આગળ વધી શકો છો. તો થોડીક હવે એની વાત કરીએ કે ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે. કે ભાઈ ભૌગોલિક તથ્યો અહીં તો શું હોય છે કે જે સત્ય હકીકત હશે ને એને જ માનવામાં આવશે. વિજ્ઞાન છે સત્ય ને માને, નજરે હોય તો એને માને છે, બાકી માનતો નથી. એ જ રીતે ભૂગોળ છે એ પણ એક વિજ્ઞાન છે, તો ભૌગોલિક તથ્યો જે હશે સત્ય હશે એની જ વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભમાં એ માને છે. બે ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચેનો જે કાર્યકારણ સંબંધને સમજાવવામાં એ વધુ રસ દાખવે છે. કોઈ ની કોઈ વસ્તુ છે ભૌગોલિક રીતે બની ગયો એનું કારણ શું હોય છે. દાખલા તરીકે ભૂકંપ થયો બરાબર છે, તો ભૂકંપ થવા પાછળનું કારણ શું,
આ તપાસવા માટે નું વિજ્ઞાન એટલે આપણો ભૂગોળ છે. વાવાઝોડાની સ્થિતિ અહીં સર્જાય, દાખલા તરીકે ગત વર્ષે ચોમાસામાં ગયું ચોમાસું ને એનાથી આગળ ચોમાસું ખૂબ આવી વિકટ સ્થિતિ રહી છેલ્લે સુધી વાવાઝોડા આવ્યા, બરાબર છે. પણ એ થવા પાછળનું આવવા પાછળનું કારણ શું એનો અભ્યાસ છે એ આપણો ભૂગોળ છે એ અને વિજ્ઞાન. વિજ્ઞાન કીધું છે ને, આપણો ભૂગોળ છે વિજ્ઞાન છે, તો એમાં એનો અભ્યાસ થાય છે. તથ્યો હોવા જોઈએ, સત્ય હકીકત તથ્ય હોવું જોઈએ. દાખલા તરીકે જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ છે એ પાછું કેરળ કે તમિલનાડુ, આ બંને રાજ્ય ચાર રાજ્યની વાત થઈ છે, પંજાબ હરિયાણા અને કેરળ અને તમિલનાડુ, તો એ બંને પ્રદેશો છે અલગ અલગ આવેલા છે, બે બાજુમાં નથી, બે એકસરખા અક્ષાંશ કે રેખા સુધી નથી. તો એક છે ઉત્તર ભારતમાં, એક છે દક્ષિણ ભારતમાં, એક છે ઉત્તર અક્ષાંશમાં, એક છે કર્કવૃત ઉપર, બીજું છે કર્કવૃત નીચે. તો કેરળ તમિલનાડુ નું કૃષિનું જે આખું માળખું છે, આરોપ છે, એ બે અલગ અલગ છે. પંજાબ હરિયાણા કરતા કેરળ તમિલનાડુ નું એ માળખું અલગ છે. આ વસ્તુ પણ ભૂગોળ સમજાવે છે, પણ એની સાથે સાથે આવી જે ભિન્નતાઓ છે, ભિન્નતાઓનો સંબંધ, એ રાજ્યનું મૃદાવરણ, ત્યાંની જમીન, એનું વાતાવરણ, ત્યાંની બજારની માંગ, જે તે વસ્તુમાં વસ્તુની બજારમાં માંગ શું, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક ટેકનોલોજીનો ઉપયોગ, આ બધું જ બધા જ જવાબદાર પાસાઓના પરિબળોની ચર્ચા પણ ભૂગોળ કરે છે. એટલે સામાન્ય ન સમજી લેશો, આ કોઈ આ વિષય છે બિલકુલ સામાન્ય નથી. ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનારા, વધારે મહત્વનો બનાવનારા મોટા ભાગના ભૂગોળવિદો છે ભારત, ચીન, અફઘાનિસ્તાન અને ગ્રીસ વગેરે દેશોના. બહુ મહત્વની વાત છે કે એમાં આપણો ભારત દેશનો પણ સમાવેશ થાય છે. હવે મિત્રો, આ તો અત્યારની વાત છે, બાકી તો બધી જ વસ્તુ આપણા ભારત દેશે આપી છે. તમે આયુર્વેદની બાબતમાં કહો, વિજ્ઞાનની બાબતમાં કહો, શરીરશાસ્ત્રની બાબતમાં કહો, આવી ખગોળીય સંશોધનો હોય એની બાબતમાં કહો, કે કોઈ પણ વાત હોય એમાં ભારત તો હતો, હિન્દુસ્તાન તો હિન્દુસ્તાન છે. એટલે આપણો દેશ તો એમાં 100% પહેલેથી હતો. આપણા પ્રાચીન જે વેદો છે, આપણા જે પુરાણો છે, આપણા જે આરણ્યકો છે, આપણા બ્રાહ્મણ ગ્રંથો છે, આપણી મહાભારત કે આપણી રામાયણ, એ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં, ખૂબ માત્રામાં ભૌગોલિક વર્ણનો થયા છે. આ સામાન્ય વાત નથી કે આપણા આપણા આવા આવા મહાન ગ્રંથો છે, વિશ્વની સૌથી મોટા મોટી જો રચનાઓ જે ગ્રંથો છે એમાં આ વસ્તુ આપણને જાણવા મળે છે, એમાં પણ આપણો ભૂગોળનો સમાવેશ છે. અરે અથર્વવેદમાં તો